બેઠકમાં તારીખ પંદર નવેમ્બર બે હાજર એકવીસ ના રોજ મહાત્મા નાથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં ક્રાંતિકારી મહાત્મા નાથુરામ ગોડસે ની પ્રતિમાને સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે જેમાં ગોડસેના હેતુઓને સિદ્ધ કરીને મરાહેના મરાગાના સદ્યો તક સૂત્રને સાર્થક કરવા તેમની સર્વ ધર્મ ભાવના અને રાષ્ટ્રભાવનાનો ઉજાગર કરી હિન્દુ સેનાએ યુવાનોમાં જોશ સોસ્સો અને જાગૃતતા લાવવા અભિયાન હાથ ધર્યું છે બીજી તરફ આ યોજનાને કોંગ્રેસ ધિક્કારી છે અને તેની સામે વિરોધ પણ જાહેર કર્યો છે જેમાં સૌરાષ્ટ્રના ત્રીસ જવાબદાર સૈનિકોની સમિતિ બનાવી આ અભિયાનને આગળ ધપાવવા સંકલ્પ બંધ થયા હતા સાથોસાથ સમાજનો સહકાર મળી રહે તે માટે હિન્દુ સેનાની આ ક્રાંતિકારી બેઠકમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ રાજદીપ ગોહિલ ભાવેશ ઠુમર યોગેશ અમરેલિયા ધીરેન નંદા સહિત સૈનિકોએ વિશેષ જવાબદારી હોન્સભેર સંભાળી હતી આથી હિંસક વિચારધારાને અહીં સ્થાન ન હોવું જોઈએ ગાંધીજીનો ખૂબ મહત્વનો ફારો દેશની આઝાદીમાં હતો અને દેશની જનતાએ તેનો સ્વીકાર પણ કર્યો છે ત્યારે ગાંધીજીના હત્યારા એવા નાથુરામ ગોડસેની પ્રતિમા મૂકવાની યોજના લોકોની લાગણીને ઠેસ પહોંચાડનારી છે આ યોજનાઓ ભાજપના ઇશારે થઈ રહી છે હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો અને આ આક્ષેપ પાછળનો તર્ક આપતા જણાવ્યું હતું કે હિન્દુ સેનાના સંગઠનમાં યુવા ભાજપના આગેવાનોને હોદ્દેદાર તરીકેની કામગીરી ગોડસેની પ્રતિમાનો વિરોધ કરતા વધુમાં જણાવ્યું હતું કે ગોડસેની પ્રતિમા કોઈ કાર્ય દેવામાં નહીં આવે પ્રતિમા તો ઠીક પરંતુ ગોડસેના બેનરો પણ લગાવવા દેવામાં નહીં આવે આમ ગુજરાત હિન્દુ સેનાની ગોડસેની પ્રતિમાની સ્થાપનાની જાહેરાત અને તેના પગલે કોંગ્રેસે આપેલ પ્રતિક્રિયાને જોતા આ મુદ્દે આગામી દિવસોમાં ભારે વિવાદનો વંટોર વકરે અને રાજકારણ ગરમાય તેવી શક્યતા જણાય છે હર્ષલ ખંદેડીયા જેસટીવી જામનગર